નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું રઈસ રચનાખી. મહત્વના સમાચારો પર તો જૂનાગઢમાં છેલ્લા 7 દિવસથી સફાઈ કામદારો સાતમા પગારપંચની માંગ સાથે ધારણા પર બેઠા હતા, ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે માંગ પૂરી ના થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી શકે. જૂનાગઢમાં છેલ્લા 7 દિવસથી સફાઈ કામદારો સાતમા પગારપંચની માંગ સાથે ધરણા પર બેઠા હતા, ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશભાઈ મેવાણીના આદેશથી ભરતભાઈ પરમાર, બિપિનભાઈ સહિતની ટીમ દ્વારા મુલાકાત લીધેલ હતી અને હડતાલ પર બેઠેલા આ મહાનગરપાલિકા સફાઈ કર્મચારી સાતમા પગારનો લાભ તેમજ કાયમી કરવા જેવી માંગણીઓની નોંધ લઈને જિગ્નેશભાઈ મેવાણીને મોકલી આપેલ છે, જેને વધુ જણાવેલ છે કે કર્મચારીને ન્યાય નહીં મળે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જૂનાગઢમાં આંદોલન કરવાની ફરજ પડશે, તેમજ આવનારા દિવસોમાં સફાઈ કર્મચારીની હડતાલમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ લડત લડીશું તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કન્વીનર ભરત પરમારે જણાવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ જૂનાગઢ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ ધરણા ઉપર બેઠેલા છેલ્લા 7 દિવસથી, અને તેઓની માંગણી છે કે સાતમા પગાર પંચની માંગ ઝડપથી લાગુ કરે અને સાતમા પગાર પંચનો લાભ એ લોકોને મળે એને લઈને લોકો 7 દિવસથી ધરણા ઉપર બેઠેલા છે, અને આજરોજ અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ વતી એ લોકોની મુલાકાત કરેલ છે. 1/8/18 અમો મહાનગરપાલિકાના ઓફિસ અને વાલ્મીકી સફાઈ કર્મચારી બધા ટોટલ 956 કર્મચારી છે અમારી સાથે, અને સાતમા પગાર પંચની અમારી માંગણીને લઈ અને અમે બધા અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ. જૂનાગઢના કાળવા ચોકમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા પરમ વંદનીય શ્રી બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુની પાછળ અમારો સત્યાગ્રહ અચોક્કસ મુદતની હડતાલનો ચાલુ છે, અને ગઈકાલે મેં મીડિયા સેન્ટરને પણ કીધું છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. છોટાઉદેપુર જિલ્લામાં ST ડેપોના જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું. બારડોલીના ST ડેપો ખાતે પણ ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં સુધી સાતમા પગાર પંચ સહિતના લાભો માટેની પોતાની માંગણી ના સંતોષાય ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી આપી હતી. ST કર્મચારીઓના પડતર પ્રશ્નો અને ST નિગમના 4 સંગઠનોએ સાતમા પગાર પંચ ખાનગીકરણ પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. સંકલન સમિતિના આદેશ અનુસાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાનું ST નિગમના કર્મચારીઓએ જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં ભારતીય મજદૂર સંઘ, મજૂર મહાજન, કર્મચારી મહામંડળ ઓફિસર, યુનિયન આમ 4 યુનિયન મળી સંકલન બનાવીને કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને ઉપરથી આદેશ આપ્યો છે કે તે જણાવી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવતી હતી, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિક, પટાવાળા સહિતના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. દરેક વિભાગો ખાતે, ડેપો ખાતે પણ વિરોધ કરવાનો અને રામાધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, અને જો છતાં પણ અમારા સંકલન સમિતિ આપેલા 15 મુદ્દાની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો સંકલનના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનું તેઓએ ચીમકી પણ આપી હતી. ગુજરાત રાજ્ય ST નિગમના કર્મચારીઓના પ્રશ્નોના લીધે માનીય અમારા 4 સંગઠનો, ભારતીય મજદૂર સંઘ, મજૂર મહાજન, કર્મચારી મહામંડળ અને ઓફિસર યુનિયનની એક સંકલન સમિતિ બનાવી છે, અને જે પ્રશ્નોના પડતર પ્રશ્નોના 15 પ્રશ્નો છે અમારા એ સરકારશ્રીને મોકલેલા છે, જેમાં મેઇન મુદ્દો છે પગાર પંચ, GSOનો, એવા કેટલા અનેક મુદ્દાઓ છે. એ મુદ્દાઓના અનુસંધાને અમને 6/7/8 તારીખે કાળી પટ્ટી બાંધવાનો એક આદેશ આપેલો છે. 13/14 ના તારીખે અમારે સૂત્રચાર અને રામધૂન જેવા કાર્યક્રમો કરવાના છે. ઇમરાન મંસૂરી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર. કેશોદની જૂની શાક માર્કેટ આંબેડકર વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી શરૂ હતી, જેમાં સ્થાનિકો દ્વારા રોડ બનાવવામાં રહેતી તથા હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી હતી.
કેશોદની જૂની શાક માર્કેટે આંબેડકર રોડ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી લાંબા સમયથી શરૂ હોય છે, જેમાં ગેરરીતિ થતી હોય છે ત્યારે હાલાકી ગુણવત્તાવાળી રેતી સિમેન્ટ વાપરવામાં આવતા જે બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે તો કામ બંધ કરી દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોના કર્મચારી દ્વારા એવું જણાવાય છે કે આ રોડનું કામ આવું જ થશે જે રોડ બનાવવામાં આવી રહ્યો છે જે હાલાકી ગુણવત્તાવાળો થતો હોય છે તે બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને તથા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંયા રોડનું કામ 3.5 મહિના પહેલાંથી ખોદીને રાખેલું છે અને રોડના કામમાં જ્યારે પણ કામ કરે ત્યારે એના જાગૃત નાગરો પાડોશો અમારા બધા જોઈએ કે આ ક્વોલિટી ખરાબ છે એકદમ, છતાં એ લોકો કહે છે આ ક્વોલિટીનું કામ કરવું હોય તો જ અમે કરી શકીએ, નહીંતર બંધ કરી દઈએ છીએ કામ. આ 3-4 વાર બંધ કરાવી દીધું કામ અને એ લોકો શું કરે છે કે બીજી જગ્યાએ કામ ચાલુ કરાવી લે છે ને એનું કામ ચાલે રાખે છે ને નબળું કામ ચાલે રાખે છે ગામમાં. જૂની શાક માર્કેટમાં આવેલા આંબેડકર રોડ નજીક 3 શાળાઓ પણ આવેલી હોય છે, જેથી વિદ્યાર્થીઓ સ્થાનિક રહેવાસીઓ તથા વાહન ચાલકોને પસાર થવું અસહ્ય બનતું હોય છે, છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા 3 મહિનાથી વધુ સમયથી આ રોડ બનાવવામાં આવી રહ્યો છે જેમાં ગેરરીતિ થતી હોવાથી સ્થાનિકોની રજૂઆતથી રોડનું કામ બંધ કરી દેવામાં આવે છે, થોડા સમય બાદ ફરીથી શરૂ કરી દેવામાં આવે છે. આ રોડમાં સારી ગુણવત્તાવાળી રેતી સિમેન્ટ વાપરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમે અહીંયા જૂની શાક માર્કેટના રહેવાસી છીએ. અત્યારે અહીંયા 3.5 મહિનાથી રોડનું કામ ખોદીને મૂકી દીધું છે, જ્યારે આવે ત્યારે નબળી રેતી નબળી સિમેન્ટથી શરૂઆત કરે છે કામની ને લતાવાસી બધા વાંધો ઉઠાવે છે તો લોકો કામ છોડીને વયા જાય છે, તો આ પબ્લિક કેટલીક ટાઈમ હેરાન કરશે આ લોકો, એનો જવાબ આપે અમને ચીફ ઓફિસર નગરપાલિકા. અમારી માગણી એ છે કે સારી રેતી સારી સિમેન્ટ ને સારી ગુણવત્તાવાળો માલ વાપરે ને અમને રોડ બનાવી આપે ને અમારા એરિયાની રજૂઆત સાંભળે. જે કાંઈ અમને તકલીફો એ જ કહેતા હોય, તકલીફ વગર તો કોઈ કાંઈ કહેતું નહીં, અમે એટલા મહિનાથી હેરાન થઈએ છીએ. સ્થાનિક રહેવાસીઓ દ્વારા નવા બનતા રોડમાં જ્યાં તપાસ કરતા હાલાકી ગુણવત્તાવાળી રેતી તથા સિમેન્ટ વાપરવામાં આવતી હોય રોડના કામમાં ગેરરીતિ થતી હોય તેવું જાણવા મળતા રોડનું કામ ફરીથી બંધ કરાવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, જે રજૂઆત બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આ રોડની સ્થળ ખરાઈ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. જૂની શાક માર્કેટ આંબેડકર રોડનું હાલ જે કામ ચાલુ છે, જે ત્યાંના સ્થાનિક લોકોએ આ કામ બંધ કરાવી અને અત્રે ફરિયાદ કરેલ કે આ કામ નબળું થાય છે, આ બાબતે જાતે સ્થળ ખરાઈ કરી અને આની આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. જેતપુર તાલુકાના 14 ગામોના લોકો દ્વારા પ્રદૂષણ કચેરીને હલ્લાબોલ કર્યો હતો ત્યારે છાપરવાડી ડેમમાં ધોલાઈ ઘાટો તેમજ સોફર પ્લાન દ્વારા થતું પ્રદૂષણ રોકવા પ્રદૂષણ કચેરીએ ઢોલ નગારા સાથે ખેડૂતો ઉમટી પડ્યા હતા. માનવજીવન તેમજ પશુ આરોગ્ય સાથે થઈ રહેલા છેડા અંગે આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રાધીન થઈ જતા ખેડૂતોએ તંત્રની કામગીરી પર સવાલો કર્યા હતા. જેતપુર તાલુકાના મેવાસા હરિપર વાળા ડુંગરા પ્રેમગઢ જેપર જેવા 14 ખેતીની જમીન બંજર બની ગઈ છે. આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટોમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી ખેત પેદાશને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વિસ્તારના લોકો દ્વારા જ્યારે પણ આ પ્રદૂષિત પાણી અંગે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમને માથા ભારે તત્વો દ્વારા ધાક ધમકી આપી તેમને બેસાડી દેવામાં આવે છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ ગામના લોકો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે. અગાઉ પણ આ ગામના લોકોની અરજીઓ નિકાલ કરી ગેરકાયદેસર ચાલતા ધોલાઈ ઘાટો સામે પગલાં લેવા હાઈકોર્ટ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. આ છાપરવાડી 2 ડેમનું પાણી 14 ગામના લોકો પીવા તેમજ પિયત માટે ઉપયોગ કરતા હોય આ વિસ્તારમાં ચામડી તેમજ કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે તેમજ માલધારી અને પશુઓને પણ આ પાણી પીવા લાયક રહ્યા નથી. અમુક ઘાટો તો વળી ગૌચર તેમજ સરકારી જમીન પર બે રોકટોક ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેતપુર પ્રદૂષણની પ્રાદેશિક કચેરીના અધિકારીઓ તપાસ કરીશું તેવું રટણ કરી રહ્યા છે તેમ કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી. અહીંની પેદાશિક કચેરીને માત્ર રિપોર્ટ કરવાનો અધિકાર છે તેવું અધિકારીઓ રટણ કરી રહ્યા છે ત્યારે તંત્ર સ્થાનિકે જઈ
માત્ર દેખાવ પૂરતા નામને લઈ કામગીરીનો સંતોષ માની લે છે. પોલ્યુશન બોર્ડની મોટા ભાગની કામગીરી માત્ર કાગળ પર કરવા જ છે, ત્યારે પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે આ ધોલાઈ ઘાટોમાંથી નીકળતું સિલિકેટના કારણે પાણી પ્રદૂષિત થાય છે. પણ જાણે તંત્ર લાચાર હોય, કોઈ ઠોસ પગલાં શા માટે નથી લેવાઈ રહ્યા અને માનવ જિંદગી સાથે શા માટે ચેડા કરવામાં આવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન લોકોના મનમાં સેવાઈ રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ કચેરી જેતપુર ખાતે જે કાર્યરત છે એ પ્રાણી પ્રદૂષણ અધિનિયમ હેઠળની જે મોનિટરિંગની કામગીરી કરે છે અને એની સ્થળ તપાસ કરીને અમે અહેવાલ રજૂ કરીએ. એટલે એ વિસ્તારમાં છાપરાવાડી ડેમ છે ને એ વિસ્તે ગોંડલ વિસ્તારમાં આવે છે. ઉપરવાસમાં બી ચરકડીને વિસ્તારમાં કેટલાક અનધિકૃત ઘાટ ચાલે છે, એના કારણે આ પ્રશ્ન છે. અને લોકોની રજૂઆતના સંદર્ભમાં અમે સ્થળ તપાસ કરાવી અને અહેવાલ રજૂ કરીશું. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો, લઈએ બ્રેક. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા ડીટીએચ રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રેવલિંગ યા મની ટ્રાન્સફર? જી હા, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનિએ હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें, अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, બારે માસ સાથા પે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકની એક માતા
અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824 2424. સંપર્ક 7433802178. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદને ટ્રાફિક મુક્ત બનાવવાની ચાલી રહેલી ઝુંબેશમાં ટ્રાફિક પોલીસ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ દ્વારા આજે કુબેરનગરથી લઈને એરપોર્ટ સુધીના રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણ તબાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક મુક્ત બનવાની ઝુંબેશમાં અમદાવાદના કોર્પોરેશનની ટ્રાફિક પોલીસ અને સ્થાનિય પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની પ્રક્રિયામાં આજે કુબેરનગરથી લઈને એરપોર્ટ સુધીના રસ્તા પર દબાણ હટાવવાની પ્રક્રિયામાં 150 જેટલા પોલીસ અને કોર્પોરેશનના લોકો સામેલ થયા હતા. આજે કુબેરનગરની સિંધી માર્કેટમાં ત્યાંના લોકો સાથે બોલાચાલી થયા બાદ પોલીસે એક મહિલા અને એના દીકરાને ગિરફ્તાર કર્યા બાદ ફરીથી દબાણની પ્રક્રિયા હાથ ધરી અને આખી કુબેરનગર સિંધી માર્કેટમાં થયેલા ગેરકાયદેસર દબાણને હટાવ્યું અને કુબેરનગરથી લઈને એરપોર્ટ સુધીના રસ્તા પર જ્યાં પણ ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા એ બધાને પણ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા ઉઠાડી લેવામાં આવ્યું અને જે લોકોએ હેલ્મેટ નહોતો પહેર્યો એ લોકોને મેમો બિલનો ભુગતાન કરવો પડ્યો હતો. કેમેરામેન ગજરાજ સિંહ સાથે રેનુ પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં સીઝનનો માત્ર 45% વરસાદ નોંધાયો છે, ત્યારે ગત સીઝનની સરખામણીમાં 50% વરસાદની ઘટાતી, ત્યારે છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વરસાદ હાથ તાળી આપી ગયા પછી વરસાદ વરસે એવા કોઈ એંધાણ નથી. એવામાં આવનાર દિવસમાં પીવાના પાણીની કે સિંચાઈ માટે કાપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના 5 જળાશયો પૈકીના માઝુમ સિવાયના મેશ્વો, વાત્ર, કલાંક અને વૈળી જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, ત્યારે માત્ર મોડાસાના માઝુમ જળાશયોમાં હાલ પાણીની સપાટી 155.29 મીટર છે. ત્યારે આવનાર દિવસોમાં વરસાદ આવે નહીં તો ચોક્કસ ધરતીપુત્રો જે સિંચાઈ પાણીની નિર્ભર છે એવા ખેડૂતો માટે કાપરી સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે. ત્યારે માઝુમ જળાશયની મુલાકાત લેતા વર્ક આસિસ્ટન્ટ એ.જે. પટેલે જણાવ્યું હતું કે પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય, પરંતુ સિંચાઈના પાણી માટે જો આ જ સ્થિતિ રહેશે તો સરકારના આદેશ મુજબ સિંચાઈનું પાણી છોડવામાં આવશે તેવું એમ.જે. પટેલે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ માઝુમ ડેમ ઉપર છેલ્લા 17 દિવસથી વરસાદ નથી. મોસમનો 365 mm એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ પડેલ છે અને આજની જળાશયની સપાટી 155.27 છે. આજનું રૂલ લેવલ 155.59 છે. હાલની પરિસ્થિતિ જોતો પાણીની આવક નથી. રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવાની શક્યતા નથી. પીવાના પાણી માટે કોઈ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ નથી, પરંતુ સિંચાઈ માટે ઉપરથી જે આદેશ આપવામાં આવશે તે પ્રમાણે ખેડૂતોને પાણી અપાશે. મહેન્દ્ર પ્રસાદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલ એક વિદ્યાર્થિનીના સ્કૂલના બેગમાં જે શેષના સમય દરમિયાન મોબાઈલ મૂકી દેતા વિરોધ થયો હતો. મોબાઈલ બેગમાં મૂક્યો કે વિદ્યાર્થિની જાતે લઈ લીધો હતો, તેના ઉપર તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થિનીના પિતાને પોતાની દીકરી પાસે મોબાઈલ હોવાની જાણ થતા દીકરીના પિતા વિદ્યાર્થીને મારવા માટે સ્કૂલની આસપાસ પડ્યું લઈને ફરતા હતા, ત્યારે સંખેડા પોલીસે વાલીની ધરપકડ કરી હતી.
સંખેડામાં ડીબી પારેખ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું સ્કૂલમાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર એકતરફી પ્રેમમાં પડી જતા તેણે આ વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં આ વિદ્યાર્થીની બહાર ગઈ ત્યારે તેની જાણ બહાર તેના બેગમાં મોબાઈલ મૂકી દીધો હતો. ત્યારબાદ સ્કૂલ છૂટી ત્યારે આ વિદ્યાર્થીનીને ફોન કરવા માટે બોડી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીની ગામ તરફ જતી બસ ના આવતા તેણે પોતાના પિતા લેવા માટે સંખેડા બોલાવ્યા હતા. ઘરે જતી વખતે વિદ્યાર્થીનીના બેગમાં મૂકી મોબાઈલની રિંગ વાગતા પિતાને જાણ થઈ હતી, જેથી ડરના કારણે આ વિદ્યાર્થીનીએ શાળાએ આવવાનું છોડી દીધું હતું. જેથી ઉશ્કેરાયેલા પિતા ફિલ્મી ડબ્બે શાળાએ આવી પહોંચ્યા અને શાળાની આસપાસ પાડીયું લઈને શાળા છૂટવાના સમયે આંટાફેરા મારતો હતો, જેથી તેને જોઈને આસપાસના લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. શાળાના પ્રિન્સિપલ તાત્કાલિક સંખેડા પોલીસને જાણ કરતા સ્થળ ઉપરથી પાડીયું લઈને શાળાએ આવનાર વિદ્યાર્થીનીના પિતા ઉપર સંખેડા પોલીસે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે વિદ્યાર્થીનીના સ્કૂલના બેગમાં મોબાઈલ કેવી રીતે ગયો? જ્યારે વિદ્યાર્થીનીનો આક્ષેપ છે કે મને છેડતી કરતો હતો ત્યારે પોલીસે મારી પણ ફરિયાદ લેવી જોઈએ. હાલમાં સ્કૂલમાં તો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આજરોજ સંખેડા પોલીસ સ્ટેશનના સંખેડા ટાઉન ખાતે આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે 504-502 કલમ મુજબનો એક બનાવ બનેલો, જેના આધારે એક FIR લોન્ચ કરવામાં આવેલ છે. આ કામે ફરિયાદી શ્રી મહેશભાઈ ડાહ્યાભાઈ બારિયા છે, જેમના સન હિતેશને જે ડીબી પારેખ હાઈસ્કૂલમાં ભણે છે તેની ઉપર એક ફરિયાદી નામે ભરતભાઈ ત્રિકમભાઈ બારિયા નાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી બોલાચાલી કરેલ, અને જેના કારણે સ્કૂલમાં થોડું તંગ વાતાવરણ થતાં ફરિયાદી પોલીસે જેને મામલો સંભાળી લીધેલ છે અને ફરિયાદીની ફરિયાદ લીધેલ છે. અને મેં સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી જ મને એ છોકરો હેરાન કરે છે, અને મોબાઈલ આપતો હતો તો મેં લીધો નથી. તો મારે જબરજસ્તી મારી બેગમાં રિસેસ પડી ત્યારે મેં જમવા ગઈ ત્યારે મારા બેગમાં મીક હતો. તે દિવસે બસ લેટ હતી તો મેં મારા પપ્પાને ફોન કરીને બોલાયા. તો અમે બાઇક પર જતા ત્યારે રસ્તામાં ફોન આવ્યો, ત્યારે રિંગ વાગી ત્યારે મને ખબર પડી કે મારા બેગમાં ફોન છે. પછી તેવી મેં મારા પપ્પાને કીધું નથી કે મારા પપ્પાને હું કહીશ તો ધમાલ કરશે ને એ કરશે, એટલે મેં સ્કૂલમાં પણ કોઈને કીધું નથી. શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એને મોબાઈલ આપ્યો છે, એ મોબાઈલ વાલીને શંકા જતા 2-3 દિવસ સુધીને તો પોતાની દીકરીને પૂછ્યું કે આ મોબાઈલ કોનો છે, તો એ સાચું બોલતી હતી નહીં કે મારી બહેનપણીનો છે. દીકરી પર વિશ્વાસ રાખ્યો પણ છતાંય 2-3 દિવસ કંઈ થયા એટલે એમને આ છોકરા તરફથી કોઈ ફોન જતા હશે, અને વાલી જ્યારે વાત કરતો હશે ત્યારે છોકરો ફોન કટ કરી દેતો હશે તો સામેથી ફોન કરતો નહોતો, એટલે એમને વાલીને શંકા જતા ગઈકાલે મારી પાસે સ્કૂલમાં આવ્યા કે સાહેબ આ રીતે આ મારી છોકરીને અભ્યાસ કરે છે અને એને આ છોકરો કંઈ હેરાન કરે છે અથવા તો એને ફોન આપેલો છે, મારે જરા તપાસ કરવી છે. એટલે વાલીની રજૂઆતને ધ્યાનમાં લઈને એ વિદ્યાર્થીને મેં બોલાવ્યો, એની પૂછપરછ કરી અને પૂછપરછ કરતાં એને પોતે આ મોબાઈલ આપ્યો છે એ સ્વીકાર કર્યો. મારી છોકરીને હેરાન પરેશાન એક છોકરો કરે છે, એ છોકરીને હેરાન પરેશાન કરે છે એટલે મારી છોકરી સ્કૂલમાં આવી નહીં શકતી. ડીબી પારેખમાં ભણે છે સ્કૂલમાં, હવે સ્કૂલમાં સાહેબને જાણ કરી પણ સાહેબે કંઈ ધ્યાન ન આપ્યું છોકરીને, અને આ છોકરો એવું હેરાન કરે છે એટલે છોકરી મારી સ્કૂલમાં બિલકુલ બી આવતી નથી, અને જબરજસ્તી મોબાઈલ બી આપ્યો છે મારી છોકરીને, અને એવી ધાકધમકી આપી છે કે સ્કૂલમાં ભણવા જ બી નહીં આવતી. મારી છોકરીએ ભણવાનું છોડી દીધું છે અમને, અને એ છોકરીએ મારું એના પપ્પાનો દિમાગ સારો છે નહીં એટલે એવું કીધું. છોકરી મારી એવું કહેવા માગે છે કે મમ્મી મેં પપ્પાને કહીશ તો મારા પપ્પાનો દિમાગ સારો નથી, એટલે કોઈને ખબર આપી નહીં મારી છોકરીએ કે મને આ છોકરો મને બહુ જ હેરાન કરે છે એવું. હા, મારી છોકરીને ભણવાનું છે પણ આ છોકરો હેરાન કરે છે એટલા માટે મારી છોકરીએ સ્કૂલમાં આવવાનું જ બંધ કરી દીધું છે. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટા ઉદેપુર. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સામાજિક સ્તરે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનું નેતૃત્વ વધે અને સામાજિક સમાનતા આવે તે માટે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી જે કુંવરબેન સોની કન્યા વિદ્યાલય જામનગરમાં કરવામાં આવી હતી.
જેકુવરબેન સોની કન્યા વિદ્યાલયની હિનાબેન મનમોહનભાઈ સોનીની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ સ્ત્રી શક્તિનો પરિચય આપતા જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. નેતૃત્વ માટે કોઈ ખાસ ક્ષેત્રની જરૂરિયાત નથી, પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ પોતાની સૂઝબૂઝ મુજબ નેતૃત્વ પૂરું પાડી શકે છે અને પુરુષ સમૂહ વડી બની શકે છે. આ પ્રસંગે ઉપસ્થિત અલગ અલગ ક્ષેત્રેની તજજ્ઞ મહિલાઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ડાયટમાંથી શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞ સુરભીબેન દવે દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કલા ક્ષેત્રના જાણકાર સ્વાતિબેન મહેતા દ્વારા કલા ક્ષેત્રના વિવિધ પાસાઓની સમજણ આપવામાં આવી હતી. કાયદા ક્ષેત્રેના નિષ્ણાંત મહિલા એવા કિરણબેન શેઠ દ્વારા કાયદાને લગતી મહિલાઓને લગતા કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને કન્યાઓને મોટિવેટ કરવા માટે 80 વર્ષની ઉંમરે પણ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા હીરાબેન દ્વારા કન્યાઓને ખૂબ અમારે આજે જે કે વિદ્યાલયમાં સ્ત્રી સશક્તિકરણનું જે પખવાડિયાનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં શિક્ષણ દિન નિમિત્તે આજે અમે આજ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. એમાં અમે કલાનું એક્ટ વિશે, પછી જે કંઈ સ્ત્રીઓને ઊંચી લેવા માટે, એને મોટિવેશન કરવા માટે જે જે પાસાઓની જરૂરત છે એવા 4 મહાનુભાવ લેડીને અમે લોકોએ ઇન્વાઇટ કરેલા છે અને એ લોકો અત્યારે લાઈવ અમારી બધી ગર્લ્સને, દીકરીઓને મોટિવેશન કરે છે, એમને નોલેજ આપે છે, કલાનું જીવનમાં શું મહત્ત્વ છે, એક્ટનું શું મહત્ત્વ છે અને પોતાની જાતને મોટિવેટ કેમ કરવું એ પણ શું છે એના વિશે બધી જ માહિતી આપે છે. જેકુરબેન સોની કન્યા વિદ્યાલય જામનગર 30 સાલ સે ગર્લ્સ એજ્યુકેશન કે લીએ કામ કર રહી હૈ. આજ જબ પૂરા ભારત સ્ત્રી સશક્તિકરણ કે નામ પે કામ કર રહા હૈ, તબ જેકેવીમાં ભી આજ મહિલા શિક્ષણ કી આવશ્યકતા ક્યા હૈ ઉસ પર એક કાર્યક્રમ કા આયોજન કિયા થા. ઉસમેં શિક્ષણ કા ક્યા મહત્વ હૈ, યાની શિક્ષા કા મહત્વ કહેને કે લીએ સુરભીબેન દવે ડાયટ સે આઈ થી, જિન્હોને બતાયા કે સિર્ફ બાત કરને સે નહીં હોગા, લેકિન હમ સબ હાથ મિલાકર, કંધે સે કંધે મિલાકર શિક્ષા કા યોગદાન ઓર મહત્વ કરના ચાહીએ. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી, જેમાં સ્કૂલના સ્ટાફ તેમજ સ્કૂલની કન્યાઓ મોટી સંખ્યામાં હાજર રહી સ્કૂલ મેનેજમેન્ટના કાર્યક્રમને બિરદાવ્યો હતો. અનિલ ગોહિલ સાથે જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.